નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જો તમારે તમારા રાશન કાર્ડમાં ઈ કેવાય સી કરાવવું હોય તો કેવી રીતે કરાવી શકો છો ઘરે બેઠા સૌપ્રથમ તો તમારે પ્લે સ્ટોર પરથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે માય રાશન નામની જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે ત્યારબાદ આમાં તમારા રજીસ્ટ્રેશન કરી અને લોગિન કરવાનું છે લોગિન કરશો એટલે આવી રીતના ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેમાં આસનની વિગત મળવાપાત્ર જથ્થો વગેરે તો એમાંથી એક ઓપ્શન મળશે આધારી કે વાયસી તો આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે આધારી કેવાયસી વાયસી પર ક્લિક કર્યા બાદ ફરીથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહેશે ડાઉનલોડ આધાર આર આરડી એફ તેના પર ક્લિક કરવાનું છે તો આ એપ એપ્લિકેશનને પણ તમારે ઇન્સ્ટોલ કરવાની છે અહીંયાથી એપ્લિકેશનની સાઇઝ છે તેતાલી એમની આ એપ્લિકેશન એટલા માટે ઇન્સ્ટોલ કરવામાં આવે છે કારણ કે તમારો શહેરો ફેસ આરડી એટલે કે ફેસ રીડ એટલે શહેરો રીડ કરીને તમારું આધાર કાર્ડની ડિટેલ સ્કેન કરવામાં આવશે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે આગળની પ્રોસેસ કરવાની છે આમાં પહેલાં તમારે રાશન કાર્ડ નંબર એન્ટર કરવાના છે ત્યારબાદ સભ્ય સિલેક્ટ કરવાનું છે જેના પર તમારે ઇવાય કેવાયસી કરાવવાનું હોય ત્યારબાદ ઓટીપી પર ક્લિક કરશો એટલે આધાર દ્વારા ઓટીપી જનરેટ થઈને તમારા નંબર પર આવશે તો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજિસ્ટર હોવો ફરજિયાત છે ત્યારબાદ ઓટીપી એન્ટર કરવાનો અને સબમિટ કરવાનો ત્યારબાદ કેમેરો ઓન થશે એટલે તમારે તમારો ફોટો કેપ્ચર કરવાનો છે જેનો આધાર ઈ કેવાયસી કરવાનું કરવાનો છે રાશનમાં જેનું હોય તેનો ચહેરો સ્કેન કરવાનો છે વ્યવસ્થિત ચહેરો સ્થિર મોબાઈલ રાખીને સ્કેન કરશો એટલે આધારની ડિટેલ આવી જશે ત્યારબાદ તમારે ઓકે કન્ફર્મ કરવાનું છે સબમિટના બટન પર મંજૂરી આપીને એક બોક્સ હશે એના પર ક્લિક કરીને ક્લિક કરીને ઓકે કરશો સબમિટ એટલે તમારી જે રિક્વેસ્ટ છે એ સફળતાપૂર્વક સબમિટ થઈ જશે અને વિધિન વન વીક એટલે કે અઠવાડિયામાં તમારું ઈ કેવાયસી છે એ થઈ જશે એનો તમને મેસેજ પણ મળી જશે અને જણાવવામાં આવશે કે તમારું કેવાયસી જે પહેલાં ઈ કેવાયસી પેન્ડિંગ શો કરતો હશે ત્યાં કેવાય સી ડન થઈ જશે એસ થઈ જશે તો હવે આગળ પ્રોસેસ કરવા માટે તમારે અહીંયા બોક્સમાં ક્લિક કરવાનું છે કાર્ડની વિગતો મેળવવા પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે તમારા રાશન કાર્ડ નંબર આવશે અહીંયા અને આ કોડ જે બાજુમાં દેખાય છે એ એન્ટર કરી અહીંયા ને દાખલ કરવાનો છે ને કાર્ડના સભ્યની વિગત મેળવો એના પર ક્લિક કરવાનું છે આટલું કરીને તમે આગળ કરશો એટલે તમારા કાર્ડમાં જેટલા નામ હશે એ નામ આવી જશે જેનું તમારે કેવાયસી કરવાનું છે બધાનું કરવાનું હોય તો વારાફરતી એક એક તમારે કેવાયસી કરવાના છે બપોરે આ વેબસાઇટ બંધ હોય છે બે થી અઢી કલાક મેન્ટેનન્સમાં હોય છે એટલે તો ત્યારબાદ તમે ગમે ત્યારે કરી શકો છો પહેલાં અથવા પછી અને ત્યારબાદ સ્ટેટસ ચેક કરવા માટે તમે એ નિસેષ ઓપ્શન છે ઈ કેવાયસી સ્ટેટસ તપાસો તો તમે સબમિટ કરેલી રિક્વેસ્ટ છે અને તેની પ્રોસેસ શું થઈ છે તે ચેક કરવું હોય તો તમે થોડા દિવસો પછી ઈ કેવાયસી સ્ટેટસમાં તપાસી શકો છો આવી રીતે તમે કેવાયસી કરાવી શકો છો રાશન કાર્ડમાં વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરીજો